હું છું ડોક્ટર દીપન પટેલ, ફાઉન્ડર એન્ડ સીઈઓ આલયમ રિહેબ કેર. મિત્રો, આજે શરૂઆત આપણે સૌથી પહેલી એ કરવાના છીએ કે ઘૂંટણના જે ઘસારા થાય છે તો એની અંદર કયા પ્રકારના વિટામિન લેવા જોઈએ કે જેનાથી તમને ફાયદો થાય. સો સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે છે આને કાર્ટિલેજ કહેવામાં આવે છે અને બે સાંધાની વચ્ચેના ભાગમાં, એટલે સ્ક્રીનની અંદર હું તમને બતાવું છું જે પ્રમાણે બે સાંધા હોય છે એના વચ્ચેના ભાગમાં ગાદી આવેલી હોય છે અને એ ગાદી કંઈક આવી રીતના હોય છે. આ બંનેના ભાગમાં વચ્ચે અહીંયા ગાદી હોય છે. આ જે ગ્રીન કલરનું જે સ્ટ્રક્ચર છે મિત્રો, એને મેનિસ્કસ કહેવામાં આવે છે. આને આપણે બચાવી શકીએ છીએ. સો આ બંને સાંધાની વચ્ચેના ભાગમાં ગાદી હોય છે અને એને જે પકડી રાખે છે એ લિગામેન્ટ હોય છે અને એ લિગામેન્ટ આવી રીતના હોય છે. સ્ક્રીનની અંદર હું તમને બતાવું છું આ ગ્રીન કલરનું જેટલું પણ સ્ટ્રક્ચર છે આ બધા જ તમારા લિગામેન્ટ છે. લિગામેન્ટ કે જે સાંધાને પકડી રાખે છે. સો એના માટે કયું વિટામિન લેવું જોઈએ, એમાં સૌથી પહેલું વિટામિન છે એ આપણે વાત કરીશું કેલ્શિયમ. સ્ક્રીનની અંદર હું તમને બતાવીશ, તમે જોઈ શકો છો તમારા જે મણકા છે એ મણકા કંઈક આ પ્રકારે હોય છે અને મણકાની અંદર જે બંધારણ કહેવાય, એટલે કે આપણે જ્યારે અંદરથી એને જોઈએ છે, મણકાને જ્યારે ડિટેલમાં ચેક કરીએ છે, મણકા હોય કે કોઈ પણ હાડકું હોય એની અંદર કંઈક બંધારણ આવી રીતે આવેલું છે. હવે આ કેલ્શિયમ બનાવે છે. જો કેલ્શિયમ ઓછું છે તો આ બંધારણ નબળું પડે છે અને આ મણકામાં ફ્રેક્ચર થશે અથવા હાડકામાં ફ્રેક્ચર થશે. સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો કે આ જે મણકો છે આ મણકો બેસી જશે. કેલ્શિયમ ફ્રોમ ફૂડ પ્લસ કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ આ બંને જ્યારે થાય ત્યારે 1000 mg પર ડે કેલ્શિયમ લેવું જોઈએ. સૌથી મહત્વનું છે ડેરી પ્રોડક્ટ, એટલે કે દૂધ, ચીઝ, બટર, દહી, છાશ, આમાંથી તમને સૌથી વધારે કેલ્શિયમ મળે. બીજું જે મહત્વનો કેલ્શિયમનો સોર્સ છે એ છે અખરોટ, બદામ, પિસ્તા. બીજી વસ્તુ સોયાબીન, ટોફુ, એની સાથે સાથે જે આપણે બીન્સ કહીએ છીએ, આ વ્હાઇટ બીન્સ અને બ્લેક બીન્સ, આની અંદરથી તમને સૌથી વધારે કેલ્શિયમ મળતું હોય છે. સોયાબીન તમે લઈ શકો છો, બહુ જ ઉત્તમ સોર્સ છે. એની સાથે સાથે આપણે જે આ બહુ જ બધા છે, બ્રુસેલ છે, બ્રોકોલી છે, એમાં સૌથી ઉત્તમ ને દરેક લોકોના ઘરે મળે એવી વસ્તુ છે મેથીની ભાજી. મેથીની ભાજીમાંથી ઉત્તમ પ્રકારનું કેલ્શિયમ મળે છે અને જેટલું સિંગદાણામાંથી મળે છે એટલું જ મેથીની ભાજીમાંથી મળે છે. સો ચોક્કસ તમે આ મેથીની ભાજી ખાઈ શકો છો અને સાથે સાથે ઓરેન્જ જ્યુસ અને સિરિયલ્સ, નાના બાળકો હોય તો સિરિયલ્સ તમે ખાઈ શકો છો, એમાંથી પણ કેલ્શિયમ મળતું હોય છે. હવે આપણે સમજીએ વિટામિન સી 100 gram આપણે ખાઈએ તો વિટામિન સી શેમાંથી સૌથી વધારે મળે, તો રેડ પેપર, જામફળ, સ્ટ્રોબેરી, કેર, ઓરેન્જમાં તો સૌથી ઓછું વિટામિન સી હોય છે. આ ખૂબ જ મોટી ગેરમાન્યતા લોકોની હતી કે વિટામિન સી એટલે ખાટું. ખાટું નથી, એસ્કોર્બિક એસિડનો એક ભાગ એવો છે ખાલી. હવે હું તમને બતાવું કે 60 થી 90 મિલીગ્રામ રોજની તમારી જરૂરિયાત છે વિટામિન સી, જે તમે લેતા નથી. મિત્રો, આ સાથે સાથે લીંબુમાંથી વિટામિન સી મળે આવું 100 માંથી 99% લોકો માને છે. મિત્રો, હવે આપણે વિટામિન સીના બેનિફિટ જોઈએ, શું ફાયદો કરશે તમને. સૌથી મોટો ફાયદો ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરશે. બીજી ભાષામાં કહું તો આ કોવિડ પણ અથવા તો સાંધાના દુખાવામાં પણ આ વિટામિન સી કામ કરશે. તમારી એડ્રિનલ ગ્લેન્ડ એટલે કે જ્યાંથી હોર્મોન સિક્રેટ થાય છે એને મજબૂત કરશે. તમારું લોહીનું સર્ક્યુલેશન વધારશે, તમારી એજિંગ પ્રોસેસ ઘટાડશે અને સૌથી મહત્વનું છે તમારા જોઈન્ટને અને તમારી સ્કિનને હેલ્ધી રાખશે. હવે વાત કરીએ ઘૂંટણમાં વામાં રોજ કયા પ્રકારના સુપર ફૂડ ખાવા કે જેનાથી સોજો ઓછો થાય. આજે આપણે વાત કરીશું સુપર ફૂડની. 6 એવા સુપર ફૂડ, એમાં સૌથી પહેલું જે છે એ છે ટર્મરિક. ટર્મરિક એટલે કે હળદર. બીજું નંબર 2 સુપર ફૂડ, નંબર 2 જિંજર એટલે કે આદુ. બીજું સુપર ફૂડ, કારણ કે જે ઘણા બધા લોકોએ છોડી દીધેલું છે, એ છે દહીં અને છાશ. આ સાથે સાથે ઓનિયન અને ગાર્લિક, અને આ તમારા લોકો માટે સરપ્રાઈઝ હશે, એ છે સક્કરિયા.
સક્કરિયાને વર્ષોથી સુપરફૂડ માનવામાં આવે છે. મિત્રો, આને બીટા કેરોટીન હોય, સક્કરિયામાં એક એવું કેમિકલ છે જેનું નામ છે બીટા કેરોટીન, એની અંદર વિટામિન એ, વિટામિન સી અને માઇનરલ્સ હોય જે દુખાવો ઓછો કરે અને તમારા જોઈન્ટને ફ્લેક્સિબલ કરે. અને સાથે સાથે બીજું એક મહત્વની વસ્તુ છે, એ છે ગ્રીન ટી. એટલે કે ગ્રીન ટીની અંદર જે જે મહત્વનો કેમિકલ છે એ એવું કેમિકલ છે કે તમારી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે, જેને પોલિફિનોલ્સ કહેવામાં આવે છે. સાથે સાથે ખૂબ જ મહત્વનું છે તમારું જે કાર્ટિલેજ, મેં તમને આગળ જ જે બતાવ્યું હતું કે ઘૂંટણની જે ગાદી હોય છે આ ગાદી ઘસાવા નહીં દે. મિત્રો, પહેલાં તો આપણે એને સમજી લઈએ, આ ઘરે ઘરે એક સવાલ છે કે ઘૂંટણમાં સાંધામાં જગ્યા થઈ ગઈ છે. એક વસ્તુ તમને સમજાવું કે બે સાંધાની વચ્ચે, એટલે કે આ ઉપરનો સાંધો હાડકું છે અને આ નીચેનું હાડકું છે, આ બંનેની વચ્ચે હંમેશા જગ્યા હોય જ. અને એ જે જગ્યા હોય છે એની વચ્ચે જે હોય છે એને ગાદી કહેવામાં આવે છે. આ બે સાંધા વચ્ચેની ગાદી છે. મિત્રો, જગ્યા પડી નથી જતી, જગ્યા ઓછી થાય છે. મેં હું લગભગ વર્ષોથી લોકોને સમજાવું છું કે પહેલા તો તમે એ સમજો, જગ્યા હોય, પડી ના જાય, ઉલટાનું પડી જાય તો સારું છે, પરંતુ તમારા જે હાડકા હોય છે એટલે કે આ હાડકાને જે પકડી રાખે છે એ સ્નાયુઓ આવી રીતના છે. સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો, આ બધા જ સ્નાયુ ભેગા થઈ અને તમારા હાડકાને પકડી રાખે છે. હવે જ્યારે પણ તમારા આ સ્નાયુ નબળા પડે છે એટલે તમારું આ હાડકું નીચે બેસે છે, અને એ હાડકું જ્યારે નીચે બેસી જાય છે એના કારણે તમને તકલીફ થાય છે, એના કારણે સાંધાની જગ્યા ઓછી થઈ જાય. હવે શું ખરેખર ડૉક્ટર પાસે જઈએ તો જ ખબર પડે કે આપણો સાંધો સારો છે કે નહીં? ના, હવે એવું નથી. હું તમને એ વસ્તુ બતાવું કે તમે ઘરે બેઠા જાણી શકશો કે તમારો સાંધો સારો છે કે નહીં. મિત્ર, તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે બે હાડકા વચ્ચે, તમે અહીંયા જોઈ શકો છો બે હાડકાની વચ્ચે જગ્યા છે. આ જે જગ્યા છે એને સારો ઘૂંટણ કહેવામાં આવે છે, જેને સારો સાંધો કહેવામાં આવે છે. અગર જો તમારો સાંધો ખરાબ છે તો એ સાંધો બેસી જશે, બે હાડકા ચોંટી જશે, એને કહેવાય ખરાબ સાંધો. આ સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો, આને કહેવાય ખરાબ સાંધો. હવે ઘણા બધા લોકોને એવું હોય કે સર્જરી કર્યા પછી શું થાય, તો સર્જરી કર્યા પછી આર્ટિફિશિયલ જોઈન્ટ નાખીને આ સાંધાને આવી રીતના ખોલવામાં આવે છે. હવે ક્યારે કોઈ લોકોએ એવું વિચાર્યું કે આપણો સાંધો આ સાંધામાંથી આ સાંધો થાય જ નહીં, તો આપણો આવો સાંધો હોય, આવો ને આવો સાંધો રાખી શકે એવા ડોક્ટરને મળીએ આપણે? એ ડોક્ટર તમે પોતે છો, એના માટે ડોક્ટરને નથી મળવાનું. યોગ્ય વિટામિન, યોગ્ય કસરત, અડધો કલાક ચાલવાનું અથવા અડધો કલાક સાયકલિંગ કરશો, આ સાંધો આવો જ રહેશે. દુનિયાનો કોઈ માણસ આવા સાંધા સાથે જન્મ નથી લેતો. આ સાંધો તમારા જીવન જીવવાની પદ્ધતિથી થયો છે. અને ઘણા બધા લોકોને એવું છે કે એ લોકોને વિડીયો કન્સલ્ટેશન કરવું હોય છે, જે લોકો ગુજરાતની બહાર છે, જે લોકો અમારા સેન્ટર પર નથી આવી શકતા, જે લોકોને ઘણી વખત મારી જોડે વિડીયો કન્સલ્ટેશન કરવું હોય, તો બહારથી તમે આ નંબર પર કોલ કરી શકો છો. ઇન્ડિયામાં છો તો 1-800-891-2610, અને જો તમે ઇન્ડિયામાં છો, મુંબઈમાં, બેંગ્લોરમાં, દિલ્હીમાં, 7624011040. આના પરથી તમને ઇન્ફોર્મેશન મળશે કે તમે કેવી રીતે અમારી સુધી વિડીયો કન્સલ્ટેશન કરી શકશો અને અમે કેવી રીતે તમારી ઘરે બેઠા સારવાર કરી શકીએ. ધન્યવાદ.